અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય ઇકોનોમિક્સ. તો આપણે આજે આ વિડીયોમાં પ્રકરણ 6 બેરોજગારીનું પુનરાવર્તન જોઈશું. પ્રશ્ન: બેરોજગારીનો ખ્યાલ સમજાવો. 15 થી 64 વર્ષની વ્યક્તિઓને શ્રમ પુરવઠા માટે સ્વૈચ્છિક સંબંધ નથી તે બેરોજગાર વ્યક્તિને અનૈચ્છિક બેરોજગાર કે ફરજિયાત બેરોજગાર કહેવાય છે. સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારની સમસ્યા નથી, સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. 15 થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે. બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. પ્રશ્ન: બેરોજગારીના માપદંડો. શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 મુજબ સમય, આવક, સમિતિ, ઉત્પાદકતા. પ્રશ્ન: બેરોજગારીના પ્રકારો. સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. પ્રશ્ન: બેરોજગારીને ઉદ્ભવવાના કારણો. પહેલું કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, અપૂરતી માળખાકીય સુવિધા, રોજગારીની તકોમાં ધીમો વધારો, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, બચત અને મૂડીરોકાણનો નીચો દર, માનવ શક્તિના આયોજનનો અભાવ, શ્રમની ઓછી ગતિશીલતા, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. પ્રશ્ન: બેરોજગારી ઘટાડવાના ઉપાયો. તો પહેલો ઉપાય છે વસ્તી નિયંત્રણ, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો, રોજગારલક્ષી આયોજન, રોજગારલક્ષી શિક્ષણ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. પ્રશ્ન: બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ. પહેલી યોજના છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી ધારો, મનરેગા, જેની શરૂઆત 2006 ફેબ્રુઆરીમાં થઈ હતી. તેનો હેતુ પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હતો. નામ બદલાયું 2 ઓક્ટોબર 2009 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ. રોજગારી દિવસ 2 ફેબ્રુઆરી દિવસને. રોજગારી: એક વ્યક્તિ 100 દિવસ 1/3 સ્ત્રીઓ. મહેનતાણું: 7 દિવસમાં નિવાસ સ્થાનેથી 5 કિલોમીટર રોજગારી દૂર હોય તો 10% વધારે મજૂરી. કામ: કામ ન મળે તો 15 દિવસમાં ભથ્થું. બી: પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમે જયંતી યોજના. શરૂઆત 16 ઓક્ટોબર 2014. હેતુ: અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્યનો વિકાસ, શ્રમિકોનું કલ્યાણ, ઔદ્યોગિક વાતાવરણ. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. અગાઉ ગ્રામીણ વિદ્યુત યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી. તેનો ઉદ્દેશ ગ્રામ વિસ્તારમાં 24x7 સતત વીજળીની સેવા આપવાનો હતો. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. શરૂઆત 25 સપ્ટેમ્બર 2014. ઉદ્દેશ 18 થી 35 વયના યુવાનોને રોજગારી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. શરૂઆત 1 જુલાઈ 2015 થી. તેનો ઉદ્દેશ ખેત ઉત્પાદકતા વધારવા અને ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હતો. સૂત્ર: હર ખેત કો પાણી. વ્યાખ્યાઓ જોઈએ તો બેરોજગારી કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં પણ તેને કામ મળતું નથી
આ વ્યાખ્યા પીગુએ આપેલી છે. સંપૂર્ણ બેરોજગારી. જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ બિલકુલ રોજગારી ના મળતી હોય, તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય છે. અર્ધ બેરોજગારી. શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે, તેને અર્ધ બેરોજગારી કહેવાય છે. પ્રચ્છન્ન બેરોજગારી. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થયો હોય તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. ચક્રીય બેરોજગારી. અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે, તેને કારણે ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે, આને ચક્રીય બેરોજગારી કહેવાય છે. ઘર્ષણજન્ય બેરોજગારી. જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય, તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. પ્રશ્ન. બેરોજગારીના ખ્યાલને શ્રમના સક્રિય પુરવઠા સાથે સંબંધ છે, સમજાવો. શ્રમના સક્રિય પુરવઠામાં 15-64 વર્ષની કામ કરતી વસ્તી, 0-14 વર્ષના બાળકો, 65 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો, અશક્ત લોકો, ગૃહિણીઓ સક્રિય પુરવઠામાં ભાગ નથી. પ્રશ્ન. બેરોજગારીના કારણો. સામાજિક, આર્થિક અને રાજકીય પ્રશ્ન સર્જાય છે. બેરોજગાર ચોરી, લૂંટફાટ, હુલ્લડ અને ગુનાખોરી જેવી અનૈતિક પ્રવૃત્તિ તરફ વળતી હોવાથી સામાજિક પ્રશ્નો ઊભા થાય. આર્થિક રીતે ઇચ્છનીય નથી, આવક અને સંપત્તિનો તફાવત સર્જે છે. રાજકીય રીતે વિસ્ફોટ છે. વિશ્વમાં રાજ્ય ક્રાંતિ લાવવામાં શિક્ષિત શ્રમિકોનો ફાળો મહત્વનો છે. પ્રશ્ન. વિકાસશીલ રાષ્ટ્રોમાં ઘર્ષણજન્ય બેરોજગારી હોઈ શકે. વિકાસશીલ રાષ્ટ્રોમાં આધુનિકરણને કારણે અગ્રિમતા આપે છે. ઉદ્યોગોનો વિકાસ થતા નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજી શ્રમિકો થોડા સમય માટે બેરોજગાર બને છે. બેરોજગારી કામચલાઉ હોવાથી તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. દાખલા તરીકે પ્લાસ્ટિકની ડોલ આવતા લોખંડની ડોલ બનાવનાર શ્રમિકો થોડા સમય માટે બેકાર બન્યા. પ્રશ્ન. તફાવત સમજાવો. વિકસિત રાષ્ટ્રોમાં બેરોજગારી અને વિકાસશીલ રાષ્ટ્રોમાં બેરોજગારી. વિકસિત રાષ્ટ્રોમાં ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે, જ્યારે વિકાસશીલ રાષ્ટ્રોમાં ઔદ્યોગિક માળખામાં આવતા પરિવર્તનોના લીધે ઉદ્ભવતી માળખાગત જોવા મળે છે. વિકસિત રાષ્ટ્રોમાં ટૂંકા ગાળા માટેની હોય છે, જ્યારે વિકાસશીલમાં લાંબા ગાળાની માળખાગત અને કાયમી સ્વરૂપની હોય છે. વિકસિત રાષ્ટ્રોમાં ટેકનોલોજીકલ ફેરફાર વધુ હોવાથી પ્રમાણ ઊંચું જોવા મળે છે, જ્યારે વિકાસશીલ રાષ્ટ્રોમાં ટેકનોલોજીકલ ફેરફાર ઓછા હોવાથી પ્રમાણ નીચું જોવા મળે છે. વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસ દર વધતા બેરોજગારી ઘટે છે, અને વિકાસશીલ રાષ્ટ્રોમાં આર્થિક વિકાસ દર નીચો, વસ્તી વૃદ્ધિ દર ઊંચો, રોજગારીની તકો ઓછી હોવાથી બેરોજગારી વધે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો, એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.